નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત પ્રકરણ 6 આપલેની ગમ્મત સાદુરૂપ આપો. અહીં જરા તો વાપરેલી છે તેના આપણે સાદુરૂપના દાખલા ગણવાના છે. 215 - 119 - 185. તો હવે 215 - 119 પહેલા આપણે બે રકમનો સરવાળો કરીએ. 215 - 119. હવે આ બે રકમનો સરવાળો કરતા જે જવાબ આવશે તેમાંથી આપણે 185 બાદ કરશું. તો 215 - 119, 5 - 9 કેટલા થશે? 14. 5 - 9 એટલે 14. 14 નો ચોગડો વધી 1. 1 - 1 - 1 કેટલા થશે? 3. 2 - 1 કેટલા થશે? 3. જવાબ આવે 334. હવે અહીં જે જવાબ આવ્યો તે અહીં ઉપર લખશું. 334 જેમાંથી આપણે અહીં બાદબાકીની નિશાની છે એટલે તેમાંથી આપણે બાદ કરવાના છે 185. હવે 4 - 5 બાદ કરો. 4 - 5 બાદ થશે નહીં. શું કરવું પડશે? 4 ને છેકીને 14 ધસકો લેવો પડશે. ધસકો લે એટલે બાજુમાં એક સંખ્યા ઓછી કરવી પડશે. 3 ને છેકીને શું આવશે? અહીં 2. હવે 14 - 5 બાદ કરો. 14 - 5 કરતા કેટલા આવશે? 9. 2 - 8 બાદ કરો. 2 - 8 બાદ થશે નહીં. તો શું કરવું પડશે? 2 ને છેકીને 10 લેવો પડશે. 12. અહીં 10 લઈ લો એટલે બાજુમાં ફરી એક સંખ્યા ઓછી કરી. 3 ને છેકીને શું આવશે? 2. હવે 12 - 8 બાદ કરો એટલે કેટલા વધશે? 4. અને 2 - 1 બાદ કરતા 2 - 1 કાઢતા કેટલા વધશે? 1. એટલે જવાબ કયો આવ્યો? 149. 388 - 227. તો હવે અહીં પહેલી બે રકમનો સરવાળો કરીએ. 389 - 228. 9 - 8. 9 માં 8 ઉમેરતા કેટલા થશે? 17. 17 નો 7 વધી 1 - 8 - 2 કેટલા થશે? 11. 11 નો 1 વધી 1. 1 - 3 - 2 કેટલા થશે? 6. હવે અહીં જે જવાબ આવ્યો તે અહીં ઉપર લખે 617, જેમાંથી કેટલા બાદ કરવાના છે? 297. Yeah.
ઓછા થાય છે 295 બાદ. એટલે અહીં સાદુ રૂપની રકમ બની જશે 384 વત્તા 432 ઓછા 295. હવે આપણે તેની ગણતરી કરીએ. 384 વત્તા 84 રૂપિયા વત્તા 432 રૂપિયા. હવે ગણતરી કરીએ, 4 વત્તા 2 કેટલા થશે? 6. 8 વત્તા 3 11. 11 નો એકડો વધી 1. 1 વત્તા 3 વત્તા 4 એટલે કેટલા થશે? 816 રૂપિયા થયા. હવે 816 માંથી 295 રૂપિયા બાદ કરવા. હવે જવાબ લખીએ, દુકાનદાર પાસે કેટલા રૂપિયા રહ્યા હશે? તો જવાબ આપણને મળ્યો, કેટલા રહ્યા હશે? 521 રૂપિયા. દુકાનદાર પાસે 521 રૂપિયા રહ્યા હશે. લતા પાસે 547 રૂપિયા હતા. તેના પપ્પાએ 250 રૂપિયા આપ્યા. તેણે 485 રૂપિયાની સારી કરી. હવે તેની પાસે કેટલી રકમ બાકી રહી? તો શું આંસર? લતા પાસે 547 રૂપિયા હતા અને તેના પપ્પા તેને કેટલા આપે છે? 250 રૂપિયા આપે છે. એટલે તેની પાસે જે રકમ હતી તેમાં ઉમેરો થયો. 547 વત્તા 250, જેમાંથી તેણે 485 રૂપિયાની સાડી ખરીદી. એટલે તેની પાસેથી રકમ ઓછી થઈ. કેટલી ઓછી થઈ? 485 રૂપિયા. તો હવે તેની પાસે કેટલી રકમ બાકી રહી હશે? તો હવે આપણે તેની ગણતરી કરીએ. 547 વત્તા 250 નો સરવાળો કરીએ. 7 વત્તા 0 7, 4 વત્તા 5 9, 5 વત્તા 2 7, 797 રૂપિયા. હવે અહીં જે રકમ મળી તે આપણે અહીં ઉપર લખશું, 797 રૂપિયા, જેમાંથી 485 રૂપિયા બાદ કરીએ. લતા પાસે કુલ 312 રૂપિયા બાકી રહ્યા. આ રીતે આજે જે જાણવાની